नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय नी अंदर साहित्य विभाग में पेज नंबर 105 पर महाकवि कालिदास महाकाव्यकार तरीके एमना जे बे महाकाव्य छे कुमार संभवम अने रघुवंशम आ बन्ने महाकाव्यनो आपणे विगते परिचय मेळवा जई रह्या छे। विद्यार्थी मित्रों, तमे धोरण 11 नी अंदर महाकवि कालिदास अने एमनी जे 7 कृतिओ छे एमनो प्राथमिक परिचय छे ए मेळवी चूक्या छो। संस्कृत साहित्यनी अंदर महाकवि कालिदास एक कवि कुलगुरु तरीकेनुं स्थान धरावे छे। आपणे सौ जाणीए छीए के कालिदासनी कुल 7 कृतिओ छे, तेमां बे महाकाव्य, एक कुमार संभवम अने बीजू रघुवंशम, त्रण एमना नाटको मालविकाग्निमित्रम, विक्रमोवर्षीयम अने त्रीजू नाटक अभिज्ञान शाकुंतलम। कालिदासना बे खंडकाव्य ऋतुसंहारम अने मेघदूतम, आम कुल कालिदासनी 7 कृतिओ छे। तेमाथी आपणे धोरण 11 नी अंदर कालिदासना 3 नाटकोनो अभ्यास करी चूक्या छीए। 12મા ધોરણની અંદર તમારે કાલિદાસના 2 મહાકાવ્ય કુમાર સંભવમ અને રઘુવંશમ આ બંને કાવ્યોનો પરિચય છે એ મેળવવાનો છે। આ બંને કાવ્યની કથાવસ્તુ તમારા ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 105 પર આપવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ कुमार संभवम कालिदास रचित आ महाकाव्यनो आपणे परिचय मेळवीए। विद्यार्थी मित्रों, संस्कृत साहित्यना जे श्रेष्ठ 5 महाकाव्यो छे तेमानुं एक एटले महाकवि कालिदास रचित कुमार संभवम एटले संस्कृत महाकाव्यमां स्थान पामेल कुमार संभव એ મહાકવિ કાલિદાસનું 17 સર્ગનું સુંદર મહાકાવ્ય છે। આ મહાકાવ્યની કથાવસ્તુ આપને ટૂંકમાં કહું તો કુમાર સંભવમ, કુમાર એટલે અહીં શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયના જન્મની કથા, સંભવમ એટલે જન્મની કથા છે એ કુમાર સંભવની અંદર વર્ણવેલી છે। કુમાર એટલે કે કાર્તિકેય એ શિવ અને પાર્વતીનો પરાક્રમી પુત્ર છે। તારકાસુર નામે એક અસુર હતો જે દેવતાઓને ખૂબ હેરાન કરતો। એક વખત બધા જ દેવતાઓ સાથે મળી અને બ્રહ્મા પાસે જાય છે અને તારકાસુરના વધ માટે ઉપાય જણાવવા માટે કહે છે। ત્યારે બ્રહ્મા એમને સલાહ આપે છે કે શિવ અને પાર્વતીના લગ્ન થાય અને તેમનાથી જે પુત્ર જન્મે આ પુત્ર દેવોની સેનાનો સેનાપતિ બને તો જ તારકાસુરનો વધ થાય। આથી શિવ અને પાર્વતીના લગ્ન કરાવવા માટે થઈને બધા જ દેવતાઓ છે એ પ્રયત્ન શરૂ કરે છે। આમ શિવ અને પાર્વતીના લગ્ન માટે શિવ છે એ જ્યારે તપ કરતા હતા ત્યારે તેમને તપમાંથી જાગૃત કરવા માટે કામદેવને મોકલવામાં આવે છે, સાથે એમના મિત્ર વસંત અને રતિને પણ મોકલવામાં આવે છે અને જે મદન દહનનો પ્રસંગ કે શિવને એની ધ્યાનસ્થ અવસ્થામાં કામદેવ જે પોતાનું સંમોહન નામનું બાણ છોડે છે અને શિવ જરાક વિચલિત થાય છે અને પોતાની ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે, આ સમગ્ર ઘટના છે એ
કુમાર સંભવની અંદર વર્ણવેલી છે. શિવ અને પાર્વતીના લગ્ન થાય છે, તેમનાથી કુમાર કાર્તિકેયનો જન્મ થાય છે અને તે દેવોની સેનાના સેનાપતિ બને છે અને અંતે તે તારકાસુરનો વધ કરે છે. આમ આ કુમાર સંભવ મહાકાવ્યમાં તારકાસુરના વધની કથા છે એ વર્ણવવામાં આવી છે. હવે આપણે એમનો વિગતે પરિચય જોઈએ. સંસ્કૃત મહાકાવ્યમાં સ્થાન પામેલ કુમાર સંભવ એ મહાકવિ કાલિદાસનું 17 સર્ગનું મહાકાવ્ય છે. તમને ક્યારેક પ્રશ્નમાં પૂછે કે કુમાર સંભવ એ કેટલા સર્ગનું મહાકાવ્ય છે, તો 17 સર્ગનું મહાકાવ્ય છે. કુમાર સંભવના રચયિતા કોણ છે? તો મહાકવિ કાલિદાસ એ કુમાર સંભવના રચયિતા છે. આમાં કુમાર કાર્તિકેયના સંભવ એટલે કે જન્મની કથા છે. કુમાર કાર્તિકેય એ શિવ અને પાર્વતીનો પરાક્રમી પુત્ર છે. તારકાસુર નામે એક અસુર હતો, તે દેવોને ખૂબ પીડતો હતો, હેરાન કરતો હતો. આ સંકટમાંથી મુક્ત થવા માટે બ્રહ્માની સલાહ મુજબ હિમાલયની પુત્રી ઉમા એટલે કે પાર્વતી સાથે શિવના લગ્ન થાય અને તે દંપતીથી અર્થાત પતિ પત્નીથી કુમાર એટલે કે પુત્ર જન્મે તો એ કુમાર તારકાસુરનો વધ કરી શકે એમ હતું. તેથી બધા જ દેવતાઓ શિવ અને પાર્વતીના લગ્ન થાય તેવો ઉપક્રમ રચે છે. કુમાર સંભવના 1 થી 8 સુધીના, કારણ કે આપણને ખ્યાલ છે કે કુમાર સંભવની અંદર 17 સર્ગ છે, તો 1 થી 8 સુધીના સર્ગમાં શિવ અને પાર્વતીના વિવાહની વાત વર્ણિત છે. આ વિભાગમાં એટલે કે પ્રથમ સર્ગમાં હિમાલયનું વર્ણન, બીજા સર્ગમાં તારકાસુરના વિનાશ માટે બ્રહ્માએ સૂચવેલ ઉપાયનું વર્ણન છે, ત્રીજા સર્ગની અંદર વસંત વર્ણનની સાથે મદન દહનનો પ્રસંગ છે એ નિરૂપાયો છે. મદન દહન એટલે કામદહનનો, કામદેવના દહનનો પ્રસંગ વર્ણવાયો છે. ચોથા સર્ગમાં રતિ વિલાપનું હૃદય દ્રાવક વર્ણન છે. રતિ એ કામદેવની પત્ની છે અને શિવ એ પોતાના ત્રીજા નેત્રની અગ્નિથી કામદેવને ભસ્મીભૂત કરી નાખે છે અને પરિણામે રતિ જે વિલાપ કરે છે તેનું વર્ણન ચોથા સર્ગમાં આપવામાં આવેલું છે. પાંચમા સર્ગમાં પાર્વતીના તપનું વર્ણન છે અને બ્રહ્મચારી રૂપે શિવે કરેલી પાર્વતીની પરીક્ષાનું અને શિવે પાર્વતીના કરેલા સ્વીકારનું કથાનક આપવામાં આવેલું છે. ત્યાર પછી એટલે કે 9 થી 17 સર્ગ સુધીમાં કુમાર કાર્તિકેયના જન્મની અને તારકાસુરના વધની વાત છે એ આલેખાય છે. આમ સંસ્કૃત સાહિત્યના 5 શ્રેષ્ઠ મહાકાવ્યમાં કુમાર સંભવ છે એ સ્થાન ધરાવે છે. 17 સર્ગનું મહાકાવ્ય છે અને જેની અંદર શિવ અને પાર્વતીના પરાક્રમી પુત્ર કાર્તિકેયના જન્મની કથા અને તારકાસુરના વધની કથાનું નિરૂપણ છે એ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને ઈ વિભાગની અંદર 3 માર્ક્સમાં નીચે આપેલા મુદ્દા પર પરિચયાત્મક નોંધ લખો એમ કરી અને પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં કાલિદાસના મહાકાવ્યો મૂકી અને પ્રશ્ન પૂછાય છે. એટલે એ રીતે 3 માર્ક્સમાં તમને પરીક્ષાની દ્રષ્ટિએ કુમાર સંભવ મહાકાવ્ય છે એટલે આપ આપની નોટબુકની અંદર આ મહાકાવ્યનો પરિચય છે એ લખશો. થેન્ક યુ.